નમસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે નાટ્યકાર વાર્તાકાર નવલકથાકાર અનુવાદક જયંતિ ગિલાભી દલાલના એકસો દસમા જન્મદિન પ્રસંગે પાદરના તીરથ સાહિત્યિક વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે હું સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ સાથે સાહિત્યકાર શ્રી મણિલાલ પટેલ સાહેબ અને નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ સાહેબ અને ધ્રસ્તીબેન પટેલને વિનંતી કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો આપણે વક્તાઓને તાળીથી વધાવીશું આપ સૌ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન છેલ્લા પાંચ વર્ષથી આપણી ગુજરાતી ભાષાના સાહિત્યકાર કવિના જન્મદિન પુણ્યતિથિ એ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરે છે અને એ કાર્યક્રમોની જાણ આપણે ફેસબુક દ્વારા પણ કરીએ છીએ આપણે આમંત્રણ કાળ કુરિયર દ્વારા પણ મોકલીએ છીએ ફેસબુકમાં ઓમ કોમ્યુનિકેશન નામ છે અને આયોજન થયેલ તમામ કાર્યક્રમ એ યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ કરીને ચેનલ છે એમાં મૂકવામાં આવે છે તો આપ ટેકનોલોજીથી વાક્ય ફળ તો એ દ્વારા પણ આપ જૂના પણ અગાઉના કાર્યક્રમો પણ આપ માણી શકશો અને બીજાને શેર પણ કરી શકશો સૌ પ્રથમ આપણે સૌ વક્તાઓનું સ્વાગત કરીશું હું શૈલજાબેનને વિનંતી કરું કે આ ભાવોને વિષ્ણુભાઈ પંડ્યા અકાદમીના અધ્યક્ષ એમનું સ્મૃતિચિહ્નથી સ્વાગત કરું હું સાગર શાહને વિનંતી કરું કે આ ભાવો અને મણિલાલ પટેલ સાહેબનું સ્મૃતિચિહ્નથી સ્વાગત કરું હું ભરતભાઈ જોશી એમને વિનંતી કરું કે આવો અને સુરતથી ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા છે એ કપિલદેવ શુક્લનું સ્મૃતિચિહ્નથી સ્વાગત કરું હું સેવંતીભાઈ મોદી એમને વિનંતી કરું કે આવો અને દ્રષ્ટિબેન પટેલનું સ્મૃતિચિહ્નથી સ્વાગત કરું આભાર કાર્યક્રમની રૂપરેખા એવી રહેશે કે સૌપ્રથમ અકાદમીના અધ્યક્ષ ભૂમિકા રજૂ કરશે ત્યારબાદ દ્રષ્ટિબેન પટેલ એ આપણા સાહિત્યના તમામ જે કંઈ પાસાઓ છે એમની સાથે બખૂબી સંકળાયેલા છે સરસ રીતે એ કામ કરી રહ્યા છે અને ખાસ પત્રકારત્વનું એમાં એમનું વિશેષ યોગદાન રહેલું છે તો સૌ પ્રથમ અકાદમીના અધ્યક્ષ પછી દ્રષ્ટિબેન એ જંતિ દલાલના જીવન વિશે વક્તવ્ય આપશે ત્યારબાદ સુરતથી આવેલા આપણી વચ્ચે જે કપિલ દેવ શુક્લે એ નાટ્યકાર છે નાટ્યકાર એટલે નાટ્ય દિગ્દર્શક છે અભિનેતા છે રંગમંચના અને નાટકો પણ ખૂબ લખેલા છે એમણે સો એક નાટકોના પ્રયોગો એમના થયેલા છે ચાર ઇન્ટરનેશનલ એમણે પ્રયોગ કર્યા છે અને ત્રીસેક નેશનલ લેવલના એમણે પ્રયોગો કરેલા છે ખૂબ રંગમંચ સાથે ઘણા વર્ષોથી એ કામ કરી રહ્યા છે ખૂબ આપણી ભાષાનું ઉજળું નામ છે તો દ્રષ્ટિબેન પછી કપિલ દેવ શુક્લ એ જયંતિ દલાલના નાટકો વિશે વાત કરશે અને ત્યારબાદ આપણી ભાષાના સાહિત્યકાર સાહિત્યના તમામ સ્વરૂપોમાં ઊંડું ખેડાણ કરી ચૂકેલ મણિલાલ પટેલ સાહેબ એ જે બીજી બીજા તમામ પાસા જે છે નાટક વિશે સિવાયના એ એમાં મુખ્યત્વે વાર્તા અને નવલકથા એમના વિશે વક્તવ્ય આપશે આ તમામ વક્તવ્ય વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં જેની ખાસ નોંધ લેશો તો હું આમંત્રણ આપું અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબને આપ આવો અને ભૂમિકા રજૂ કરો ભાઈ મનીષભાઈ આજે સ્ટેજ ઉપર બધા નીવડેલા લેખકો છે પોતપોતાના ક્ષેત્રમાં મણિલાલભાઈ ડૉક્ટર દ્રષ્ટિબેન ઓ ત્રણ હું નહીં નહીં કપિલ દેવ તો એમની સાથે તો કેટલીક વાર મેં મેં પણ હાથ અજમાવ્યો છે નાટકોની સ્ક્રિપ્ટ લખવાનો અને એમણે સરસ રીતે ભજવી છે આવડી એવી મેં કરી પણ એણે કરી સરસ ભજવી સરસ આજે કંઈ નવા વર્ષ પછી અમદાવાદ એવો સંકલ્પ લીધો હોય કે આપણે બહુ સાહિત્ય પ્રવૃત્તિમાં ન જવું એવું નથી લાગતું થોડા સમય પછી ધીરે ધીરે આવશે લોકો પણ સાહિત્ય અકાદમીએ દર વખતે કંઈ ભૂમિકા મૂકવાની જોઈ છે એટલા માટે હું ઊભો થયો છું વાસ્તવમાં આ વક્તાઓ જ બોલશે પણ આજે હું આગ્રહપૂર્વક બોલું છું એટલા માટે બોલું છું કે આજે જે વ્યક્તિ વિશે આપણે કહેવાના છીએ એ માત્ર નાટ્યકાર નથી માત્ર નાટ્ય લેખક પણ નથી એ માત્ર વાર્તાકાર નથી માત્ર નવલકથાકાર નથી માત્ર અનુવાદક નથી માત્ર પત્રકાર નથી અને માત્ર રાજકીય જીવનના કર્મી પણ નથી બધું ભેગું થઈને કોઈ એક વ્યક્તિ પોતાની વિચારયાત્રામાં ગિરિશિખર સુધી પહોંચે એવું વ્યક્તિત્વ જયંતી દલાલનું હતું એટલે આપણે એને સમગ્ર રીતે યાદ કરવા છે અને મારે ખાસ કરીને એ વિશે જ થોડી બે ત્રણ વાતો કરવી છે બાકી બધું દ્રષ્ટિબેન એમના જીવન વિશે કહેશે અને બીજા બધા કહેશે આપણે જાણીએ છીએ કે વાર્તાકાર પણ સારા હતા ઉત્તમ એ વખતની પ્રયોગશીલ વાર્તાઓમાં એમનું કામ હતું એમણે અનુવાદો સરસ કર્યા યુદ્ધને શાંતિ જેવું દરદાર ગ્રંથ કોઈને માથામાં મારે તો બેભાન થઈ જાય એવડો ટોલસ્ટોયનો અને એવું કહે છે કે બહુ સરળતાથી ઝડપથી એમણે કર્યો હતો ખભે પછેડી દીઠો ચાંદ એક એમનો બીજો અનુવાદ છે ઉત્તમ છે મેં એમના અનુવાદ વધારે વાંચ્યા છે બીજા પણ છે પણ અનુવાદકથી માંડીને અમદાવાદની ગલીઓમાંથી પસાર થઈને લોકજીવનની સાથે આત્મસાત થવું અને કોઈ એક માણસ પણ એવો ન હોય કે જેને નામથી ન બોલાવવા અને એ હું એક પણ સમય ન હોય કે જ્યારે રાજનીતિથી માંડીને અર્થનીતિ સમાજનીતિમાં એમણે અર્જુનના બાણ જેવા પ્રહારો કર્યા હોય એમનો વ્યંગ એ માત્ર બીજું કંઈ ન બોલ્યા હોત અને માત્ર કટાક્ષ લેખક બન્યા હોત વ્યંગકાર બન્યા હોત તો પણ એનું નામ રહેત અહીં ગુજરાત સમાચાર નામનું છાપું બહાર પડે છે એમાંય એ આજનું ચોકઠું એવું લખતા પહેલે પાને એક કોલમમાં આ મારી પત્રકારિતાની ભાષામાં આજનું ચોકઠું બહુ મહત્ત્વનું હોય છે તંત્રીલેખ પછી એનું સ્થાન હોય છે અને એમાં તત્કાલીન પરિસ્થિતિ વિશે ટીકા ટિપ્પણી અને અભ્યાસ હોય છે હવે તો ચોકઠું જ ક્યાંક નીકળી ગયું છે એટલે આખા બધા જ મોઢા બોખા થઈ ગયા અખબારોના પણ એમને એમાં કંઈ બહુ રસ નથી પડતો કારણ કે ચિંતનમાં રસ પડે એવું ક્યાંથી થાય સાહેબ એને બદલે બીજું બધું આવે છે અને રાખી સાવંત કાંઈક કોઈક લડવા માટે જાય તો એનું જરૂર આવે પણ જયંતિ દલાલનો કાર્યક્રમ છે એના વિશે એક ચાર લીટી માંડ આવે મનીષને આ ગમશે નહીં કે આ પત્રકારો વિશે આવું કેમ બોલે છે મારી બિરાદરી છે મને મારે એનો કહેવાનો અધિકાર છે કે ધીરે ધીરે આપણી સાંસ્કૃતિક સમજદારી અને સાંસ્કૃતિક એપ્રિસિએશન જે કરો એ ઓછું થતું જાય છે એમને થાય છે કે આમાં આપણો આરટીપી ક્યાં રહે ટીઆરપી આરપી ટીઆરપી ઊંધું છે આમ તો એક સરખું થાય એમાં કે બહુ ફરક નથી પડતો અને મીડિયાને પણ એવું થાય કોક હોય મારા વિદ્યાર્થી હોય તેને થાય કે સાહેબ આવો ને બોલવા પણ બોલવા શેને માટે આવો કે હાર્દિક પટેલે પેલું કહ્યું છે એના વિશે આવો જયંતિ દલાલ એને યાદ ના આવે કારણ કે એને જયંતિ દલાલ નામ જ નથી સાંભળ્યું સાહેબ અમારી નવી પત્રકારોની પેઢીએ ગુજરાતી સાહિત્યકારોના નામ નથી સાંભળ્યા અને નામ ન સાંભળાવે એટલે કે એના કામની ખબર ન હોય મને એકદમ રસપ્રદ એક કિસ્સો યાદ આવે છે વચ્ચે છે આમ તો ન કહેવો જોઈએ અવાંતર કથા હું ભણાવતો તો થોડા સમય માટે ગુજરાતી સાહિત્ય જીએલએસ કોલેજમાં વિદ્યાર્થીનીઓનો વર્ગ અને બી એમાં એટલે મેં પહેલાં પહેલો જ વર્ગ લીધો એમાં મેં પૂછ્યું કે સાહેબ ગુજરાતની ત્રણ કવયત્રીઓના નામ આપો કોઈ બોલે નહીં હવે બી એ સુધી એમને શું ભણાવ્યું હશે આપણને ખબર નહીં પછી એક છોકરીએ સાહસ કર્યું હું કહું એક નામ આપું કે નહીં નામ આપ્યું એને ઊભા થઈને સાહેબ શહેદા એને એમ કે આ છે એટલે સ્ત્રી જોઈ ને શહેદા એટલે અમે જે લોકોને ભણાવીએ છીએ અને જે લોકો અમારી પાસે ભણે છે માત્ર ગુજરાતી સાહિત્યને અહીં બધું જ પત્રકાર અત્વ સમાજા બધું થોડાક વિદ્વાન લોકો છે પણ હવે એ સિવાય જે અહીં આપણું શિક્ષણ છે સાહિત્ય વિશેનું શિક્ષણ એ ઉદાસીન શિક્ષણ છે અને એટલે ગુજરાત સાહિત્ય અકાદમીએ આ નક્કી કર્યું કે ભાઈ થોડો ખર્ચો થશે જે કંઈ બજેટ છે એને મોટે ભાગે તો આપણે ત્યાં બજેટ વપરાતું જ હોતું નથી અથવા તો બીજી રીતે વપરાતું હોય છે તો આ વાપરવું અને ગુજરાતના સાહિત્યકારો વિશે કોઈ કાર્યક્રમો થાય તો આપણે એમને મદદ કરવી એટલે મનીષભાઈ આ કરે છે મારી જાણ પ્રમાણે ગુજરાત આખામાં એકમાત્ર આ માણસ એવો છે કે દર મહિને કોઈને કોઈ સાહિત્યકારને આપણી સમક્ષ રજૂ કરે છે આ સામાન્ય કામ નથી અસામાન્ય છે અને આજના સંજોગોમાં તો રેતીમાં વાણ ચલાવવા જેવું છે પણ ચલાવે છે અને એને કારણે ડોક્યુમેન્ટેશન ઊભું થાય છે જયંતિ દલાલ વિશે આજથી પચીસ વર્ષ પછી પણ એમની પાસે આ વક્તવ્યો જાય તો લોકોને ખબર પડશે કે ભાઈ જયંતિ દલાલ કોણ હતા આ નાની વાત નથી તો ગુજરાતના ઘણા બધા મને લાગે છે પચાસ સાઠ સાહિત્યકારો તો થયા હશે બીજા પણ થશે તો સાહિત્ય અકાદમીએ એમને મદદ કરી છે અને મદદ કરશે સહયોગ તો આપવો જ પડશે સહયોગ વિના છૂટકો જ નથી સાહેબ બધી જુદી જુદી જગ્યા થવું જોઈએ હમણાં સૌરાષ્ટ્રના મિત્રોએ મને આગ્રહ કર્યો છે કે સાહેબ આપણે જોડિયામાં કરશનદાસ માણેક જન્મ્યા હતા કરશનદાસ માણેક એક જમાનામાં કેટલા મોટા આખ્યાનકાર અને કવિ તો જોડિયામાં કાર્યક્રમ થવો જોઈએ એમણે કહ્યું છે અને આપણે કરવાના છીએ સાથે લઈને દ્વારકામાં વેણીભાઈ પુરોહિતનો છે સુંદરજી બેટા એ પણ ખરા તો એમના વિશે ત્યાં કાર્યક્રમ થાય જામનગરમાં મનસુખલાલ ઝવેરીનો કાર્યક્રમ થવો જોઈએ સાહેબ આપણે મનસુખલાલને ભૂલી ગયા બધા બે મનસુખલાલ હતા એમાંના એક મોટા ગજાના કવિ અને વિવેચક હતા મુંબઈ હતા વધારે રહ્યા એટલે આપણે અમદાવાદમાં કંઈ બહુ ગુજરાતમાં એમના વિશે જેમ કૃષ્ણલાલ શ્રીધરાણીનું થયું કે દિલ્હીમાં હતા ને ગુજરાતમાં ભૂલી ગયા લગભગ થોડે અંશે જીવતા હશે પણ એમનો ત્યાં મનસુખલાલ ઝવેરનું થાય ત્યાં હરકિશન જોશી નામના મોટા ગજાના કવિ છે લાભશંકર પુરોહિત જેવા શાનદાર અશાર્પ વિવેચક છે એ બંનેનું સન્માન પણ કરવું આવું બધું કાર્યક્રમો આગામી મહિનામાં આપણે કરવાના છે આપ સૌ એમાં ઉપસ્થિત રહો અમદાવાદમાં તો જરૂર રહો ત્યાં પણ ઉપસ્થિત રહો એવી મારી વિનંતી છે ચોથી વાત ફરી એકવાર હું અકાદમીની પ્રવૃત્તિ વિશે એટલા માટે કહું છું કે ભાઈ અમે શું કરીએ છીએ તમારે જાણવું જોઈએ અધિકાર તમારો આ માનવ અધિકાર છે મૂળભૂત અધિકાર આ છે સાહેબ મૂળભૂત અધિકાર પહેલો નથી કે તમે તો સ્વાયત્ત નથી અમે સંપૂર્ણ સ્વાયત્ત છીએ અને સ્વય સંપૂર્ણ સ્વાયત્ત છીએ એટલે જ સાહિત્યની વાત કરીએ સાહેબ નહીં તો બીજી વાત થઈ હોત અને એ રીતે કૃષ્ણલાલ શ્રીધરાણી આપણા આંતરરાષ્ટ્રીય પત્રકાર અને કવિ એમના બે પુસ્તકો છે એક માય ઇન્ડિયા માય અમેરિકા અને બીજું વોર વિધાઉટ વાયોલન્સ સોરી વર્લ્ડ વિદાઉટ વાયલન્સ કે વોર વિદાઉટ એમ છે આજથી સાઠ સિત્તેર વર્ષ પહેલાં થયા કોલંબિયા યુનિવર્સિટીમાં એ પીએચડી થયા ત્યારે લખેલા લુઈ ફિશર નામના આપણા એક મોટા ગજાના પત્રકાર જેણે પછીથી ભારત વિશે લખ્યું એણે એ વખતે નોંધ્યું છે કે કોઈ અમેરિકનને ગાંધી અને ગાંધીજીના વિચારો સમજવા હોય તો અમારે મન ક્રિષ્ણલાલ શ્રીદરાણીનું વોર વિદાઉટ વાયોલન્સ પુસ્તક છે આજે પણ સત્યાગ્રહની મીમાંસા કેવો પ્રકારનો સત્યાગ્રહ હોય બાકી બધું એમાં એમણે જે વિગતો આપી છે અંગ્રેજીમાં છે હજી સુધી આપણે ગુજરાતીમાં અનુવાદિત કર્યું નથી આજે મને જયંતિ દલાલ એટલા માટે યાદ આવે છે કે જો થોડાક વધારે વર્ષે જીવ્યા હોત તો એમણે કૃષ્ણલાલ સિંધરાણીનો વાત કર્યા હોત આગ્રહ કર્યો હોત કોઈકની પાસ કરાયું હોત આટલી બધી સાહિત્ય સંસ્થાઓ છે આપણી પાસે પરિષદ છે અકાદમી છે બીજી સંસ્થાઓ પણ છે થવું જોઈએ કેમ નથી થતું એ આપણી ચૂક છે એટલે અમે નક્કી કર્યું છે અને એક આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે સંબ એક જોડાણ કરીને નક્કી કર્યું છે કે આ બંને પુસ્તકો આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજીમાં છાપવા આપણું કામ તો ગુજરાતી સાહિત્ય અકાદમીનું છે પણ કરું હું આ કેમકે આપણો ગુજરાતી કવિ છે અને એના બંનેના ગુજરાતી અનુવાદો પણ થાય એનો પણ આપણે પ્રયત્ન કરીશું એ પણ થશે આ બે ત્રણ બાબતો મારે કેવી હતી અને છેલ્લી જયંતિભાઈ વિશે થોડીક એક બે વસ્તુઓ હું એમને સાંપ્રત ચેતનાના સહજ વાહક એ શબ્દ આપું છું કે જયંતિ દલાલ કોણ હતા તો કે સાંપ્રત ચેતનાના સહજ વાહક હતા એ માધ્યમ હતા મીડિયમ હતા અને એણે ક્યારેય દિવાલો ઊભી ન કરી સાહિત્યમાં દિવાલો બહુ હોય છે ઊંચી પણ હોય છે ને ક્યારેક ડકો મારો તૂટી પડે એવી પણ હોય છે દિવાલો ન કરી સાહિત્યમાં જ નહીં બધી જગ્યાએ રાજકારણમાં નાટક બધી જગ્યાએ દિવાલો હોય છે અને દિવાલો તોડવી અઘરી હોય છે વાલેસા નામના એક પોલેન્ડના મોટા જે રાજનીતિક વડાપ્રધાન થયા હતા જેને આંદોલન કરેલું એણે કહ્યું હતું કે આ મોટી રશિયન તાનાશાહીની દિવાલ કે આ દિવાલ કંઈ માથું પછડાવાથી તો તૂટશે નહીં એક પછી એક ઈંટ ઓછી કરતા જાઓ એને આપોઆપ નષ્ટ થઈ જશે મને લાગે છે ગાંધીજીએ જે વાત કરી હતી એ લેખવાલે સાહેબ આ વર્ષોમાં કરી ભાઈ શાંતિથી કરો સાહેબ એટલે દલાલ સાહેબ જો ગુજરાતમાં સાહિત્યકારોમાં બહુ ઓછા સાહેબો છે પ્રેમપૂર્વક સાહેબો કહેવામાં દલાલ સાહેબ કહેવાતા નાટકના મંડળીને કહેવા બધા બાકી બધા કે ભાયણી સાહેબ એમને પણ સાહેબ કહેવાતા બીજા કોઈ તો કહેજો મને તો મારા બે વ્યક્તિગત પરિચયને કારણે આ બનેને સાહેબ એમનો કહું છે એમણે દિવાલોને ધ્વસ્થ કરી દલાલ સાહેબે એક નાનકડા પ્રસંગથી મારું સ્મરણ કહી શું દ્રષ્ટિબેન જીવન ચરિત્ર વિશે કહેવાના છે ને ગઈ વખતે એમણે કીધું કે સાહેબ તમે અડધું તો મારું લઈ લીધું આ વખતે એવું નહીં કરો અડસઠમાં ઓગણીસસો અડસઠ એમનું જે માણેક ચોકથી આગળ ગલીમાં પાથા સાંકડી શેરી સાંકડી શેરીમાં મકાન હતું જીવણપોટ યસ અને સુંદર મકાન ડાયરો જ આમે ત્યાં દલાલ સાહેબ હોય ત્યારે આજુબાજુ બધા હોય જ હોય નવા વર્ષ હતું જેમ વિક્રમનું નવું વર્ષ છે અત્યારે એ વખતે કંઈ નવું વર્ષ હતું અને હું નવો સવો અમદાવાદ આવ્યો હતો સડસઠમાં આવ્યો હતો અને બાવીસ એક વર્ષની વય એને એમ થાય મુગ્ધતા તો ખરી જ દલાલ સાહેબના સાહિત્યને વાંચ્યું હતું એટલે વધારે મુગ્ધતા પરિચય થઈ ચૂક્યો હતો એટલે મને થયું કે આપણે નવા વર્ષના અભિનંદન આપવા જઈએ કે જવું જોઈએ તો ત્યાં તો સાહેબ મેળો જામ્યો હતો ઊંચા ગજાના સાહિત્યકારો ઉમાશંકરભાઈ હતા બાયાણી સાહેબ હતા યશવંતભાઈ હતા રઘુવીરભાઈ પણ હતા ભોગીલાલ ગાંધી હતા ભોગીલાલ ગાંધી આવ્યા એટલે અચ્છા દલાલ સાહેબ લાલ પીળો પડછાયો આવ્યો એમ એમને પાછું યાદ હોય એ લાલ પીળો પડછાયો નામની કોલમ લખતા ભોગીભાઈ પૂર્વ સામ્યવાદીને પછી સામ્યવાદ વિશેનું નિરસન થયું અને એમણે આ કોલમ શરૂ કરેલી એની વચ્ચે આપણે નાનકડા અને હું એ વખતે સાધનાનો તંત્રી એ બધાને નવાઈ કે સાહેબ સાધનાને નાને ક્યાં મેળ પડે આ બધા તો કંઈક પ્રગતિશીલ વિચારકો ડાબેરી કેટલાક ને એમ લાગે કે આ સાધના એટલે આ બધી ચોટલીવાળા ને જનોઈવાળા ને એવા લોકો હશે જો કે હું નહોતો એવો પણ એમ થાય એટલે થોડોક પૂર્વગ્ર રહી જાય હતો ઘણી વાર ઘણા બધા લોકોનો હોય છે આજે પણ છે તો હોય છે પણ દલાલ સાહેબ એ વખતે મારો પરિચય કરાયો મને બરાબર પ્રિયા છે કે એક જુવાન છોકરો જેને કાંઈ ખબર નથી અમદાવાદમાં આવ્યો સાહેબ જેને પત્રકારત્વનો પ્રવેશ કર્યો છે અને પ્રવેશ થતાં હવે તો હું તંત્રી બન્યો છું તો એને પણ ઉત્સાહ આપી શકાય નહીં તો એ તો સમાજવાદી જીવ લેફ્ટિસ્ટ કહેવાય પૂરા સમાજવાદની કંઠી એણ નહોતી બાંધી પણ એને જાહેર જીવનની ઇતિહાસની સમજ હતી છતાં એણે એ વખતે જે પરિચય આપ્યો નાનકડો પરિચય કે સાહેબ આ યુવક પત્રકાર છે અંડરલાઈન યુવક પત્રકાર છે એને પહેલી નજર એણે એ કરી અને વાર્તાકાર બનવા તરફ છે એ વખતે થોડી વાર્તાઓ લખવાની મેં ભૂલ કરી હતી અને કરી હતી એ હવે તો નથી રહી પણ એ થયેલું તો પક્ષપાત કે પૂર્વગ્રહ વિના અભિપ્રાય એ દલાલ સાહેબની વિશેષતા હતી બીજો પ્રસંગ પણ હું કહી દઉં સાધના સાપ્તાહિકનો તંત્રી હતો માંડ બારસો નકલો જતી હતી એ વખતે કંઈ બહુ લોકોને સાધના એટલે શું ખબર નહીં અને ખબર હોય બધાને હોય જેવી કંઈ જરૂરી એ નહીં એ તો ગતિ અને રેખા જેવા મોટા ગજાના અખબાર અને દૈનિક અને સાપ્તાહિકોના તંત્રી હતા પણ આપણને થયું કે દિવાળી અંકમાં જયંતિ દલાલ સાહેબની વાર્તા હોવી જોઈએ દિવાળી અંક એક જ માત્ર આપણો મંચ વાર્તાકારોને ભેગા કરવાનો રઘુવીરભાઈ લખતા એક લઘુનવાલાય છાપી હતી એમની સાધનામાં પણ ફોન કર્યો પહેલાં પત્ર લખ્યો પછી ફોન કર્યો એણે ઘસી ના પાડી દીધી હું નહીં લખું સારું નહીં લખશો પણ મેં તો મારે કારણ જાણવું છે કે આપ કેમ નહીં લખો તમને એમ લાગે છે કે આ તમારા વિચારની વિરોધનું છાપું છે ના ના એવું કશું નથી તો પછી તમે પુરસ્કાર આપો છો જો સાહેબ કેટલો વ્યવહારું માણસ એને કહેવું હતું કંઈક બીજું અને કહ્યું બીજું હા અમે આપીશું આપતા નહોતા મોટે ભાગે પણ મેં એમને આ પાડી દીધી સારું ત્યારે હું લખીશ વાર્તા મોકલી એમને હાઈનરેખ બોલની વાર્તા લખી ભૂરી આંખોવાળી છોકરી કેવું કંઈક ના અસપ્રતમાં સુંદર અક્ષરો આપણે તો મજા પડી સાહેબ સાધનાના દિવાળી અંકમાં આવડા મોટા ગુજરાતના મોટા ગજાના વાર્તાકારની વાર્તા આવે ભલે સમજે ન સમજે વાર્તાકાર ભલે એ બી અલગ વાત છે પણ આવે એટલે મારે મન પણ આઇન્ડ્રેક બ્યોલ કંઈ અજાણ્યો માણસ હતો લેખક કોણ એટલે મેં ફોન ઉપર પૂછ્યું મેં તો સાહેબ આ તમે વાર્તા સ્વાનુવાદ મોકલ્યો પણ હવે આ આ લેખક એના વિશે કંઈ આજે પણ મને યાદ છે કે એમણે ત્રીસ મિનિટ ફોન પર આ એનરેક બોલનું આખું જીવન બતાવ્યું કેવા ગજાનો માણસ હતો સાહેબ આજે અમે સંપાદકો પાંચ મિનિટ પણ આપતા નથી પત્ર નથી લખતા હોતા અને મોટા લેખકો નાના લેખકો આ બધું જે થાય છે એટલે સમજ આપવી વટ સાહિત્યનો માહોલ પેદા કરવો અને પેદા કર સાહિત્યનો માહોલ પેદા કરવામાં કોઈ નવો દીતો હોય તો એને એનું વાતાવરણ પૂરું પાડવું આ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા દલાલ સાહેબે પૂરેપૂરી કરી અને એ રીતે એમણે આ કર્યું બીજો કિસ્સો પણ એમની મુલાકાતનો છે વ્યક્તિગત મુલાકાતો વિશે હું વાત કરીશ બાકી બધું નહીં કહું ચિત્રલેખા વાર્તા સ્પર્ધા થઈ હતી એ વખતે હરકિશન મહેતા એના તંત્રી હતા અને ગુલાબદાસ બોકર વેણીભાઈ પુરોહિત બાકી બધા એના નિર્ણાયકો એ વખતે મેં કહ્યું ને હું વાર્તાઓ લખતો હતો થોડી એટલે આપણે વાર્તા મોકલી મને જોઈએ તો ખરા પાછી આવશે એટલું જ ને પાછી આવશે બીજે છાપીશું પણ એ વાતને ઇનામ મળ્યું પારિતોષિક વર્ષનું અને મજાની વાત એ થઈ કે ત્યાં કંઈ આપણે તો કંઈ ત્યાં મુંબઈ પહોંચીએ ને ઇનામ લેવા જે ઇનામ કંઈ બહુ નાનું હતું એ વખતના ઇનામો જેવું એટલે મોહમ્મદ પર્વત પાસે ન જાય તો પર્વત મોહમ્મદ પાસે આવે તો હરકિશન મહેતા વેણીભાઈ પુરોહિત ગુલાબદાસ બ્રોકર બધા આવી ચડે અમદાવાદ ઇનામ આપવા માટે જો કેવા મોટા મોટી ઊંચાઈના લોકો થાય બધા ઊંચાઈવાળા લોકો લોકો આવ્યા અને અમારું સાધના મનસુરી બિલ્ડિંગ કારંજ પોલીસ સ્ટેશનથી રિલીફ રદ એક નાનકડું ત્રણ માળનું બે માળનું મકાન છે એમાં પંજાબી મુસલમાન પારસી આ મોલે સલામ ગરાસિયા એંગ્લો ઇન્ડિયન બધાના અલગ અલગ મકાનો એની વચ્ચે આપણું એક સાધના અંધારિયું મકાન એક રૂમ ત્યાં આવીને આવ્યું અને એમણે ઇનામ આપ્યું હરકિશનભાઈ અને નીચે પેલો પાલનપુરવાળાની એક હોટલ હતી નાનકડી ચાની ત્યાંથી અમે ચા પીધી એટલે મિજલસ એટલી જ એનાથી વધારે નહીં પાર્ટિયા પછી જન્મભૂમિ પ્રવાસીનું ત્યાં ભદ્રની પાસે એક ઓફિસ હતી બેકરીની સામે બહુ જાણીતી બેકરી છે ઇટાલિયન બેકરી એની સામે ગલીમાં ત્યાં જન્મભૂમિવાળાઓ બધાને ભેગા કરેલા સાહિત્યકારોને અલગ ચર્ચા માટે કે આટલા બધા લોકો આવ્યા છે ચર્ચા હતા ચર્ચા એમાં દલાલ સાહેબ આવ્યા હતા બક્ષી પણ હતા અને દલાલ સાહેબ એ વખતે આધુનિક અને વાસ્તવિક વાર્તા ને લેખક ને એની બધી વિગતો ને એ બધા કરતાં કરતાં એણે કહ્યું કે બક્ષી તને ખબર છે તો તું કાર બોલાવતા પ્રેમથી કહેતા અહીં રિલીફ સેનામાં પાસે કંઈ પથ્થરકૂઆ ગલી છે પથ્થરકૂઆથી બિસ્કિટ ગલીની સામે સામેની ગલી એ ગલી આખી અમદાવાદમાં દેવદાસીઓ દમન માટે જાણીતી હતી જરા જજે ત્યાં તો લખતા ને એવું બક્ષી સાહેબ એટલે એટલે એને આ બધી ડિટેલ્સમાં પણ બહુ પ્રેમપૂર્વક એમણે આ કહેતા છેલ્લી વાત મહાગુજરાત આંદોલનની સાહેબ સાહિત્યકાર મોટે ભાગે આપણે ત્યાં માયા મહેલમાં હોય છે આઈવરી ટાવરમાં એને આવું બધું પોસાય નહીં આંદોલન કરવું જવું ભાષણો કરવા સ્વાભાવિક છે એ લેખક એનું અંતર જેવું હોય છે એટલે પણ કેટલીક વાર સામાજિક પ્રશ્નો આવી પડે ત્યારે જવું જોઈએ દલાલ સાહેબ એવું માનતા અને ગયા માગજરાત આંદોલનમાં એમણે ભાગ લીધો રવિરભાઈએ એક જગ્યાએ એમના લેખમાં એમનું સ્મરણ કર્યું છે કે પચાસ હજાર લોકો શાંતિથી શહીદ સ્મારક માટે સત્યાગ્રહ કરી રહ્યા હતા પચાસ હજાર લોકો એક લેખકના નેતૃત્વમાં કલ્પના કરો કારણ કે માત્ર લેખક નહોતો સામાજિક ચેતનાનો આવાહક હતો સાર્વજનિક ચેતના અને છેલ્લે સુધી લડ્યા જીત્યા ધારાસભામાં ગયા પછી બીજી વાર હાર્યા છપ્પનના આંદોલન માટે એ વખતે કોટવાલ તપાસ પણ થયું હતું કે ભાઈ આ કોણે કેટલા ગોળીબાર કેમ માર્યા અને એમાં દલાલ સાહેબની પણ સાક્ષી એમાં પૂછપરછ સુનાવણી એટલે પેલા એ પૂછ્યું એના સરકારી વકીલે કે તમે કોઈ ફિલ્મ બનાવેલી તો કે આ ફિલ્મ બનાવી હતી કઈ બનાવી હતી બિરે મોતી પછી શું થયું તમે એના સ્ક્રિપ્ટ રાઇટર હતા કે હું સ્ક્રિપ્ટ રાઇટર બીજું શું હતું કે પૈસા પણ વાપર્યા પછી શું થયું તો કે બે દિવસ પછી એવું થયું કે હું એકલો માત્ર પ્રેક્ષક હતો હાસ્ય સાહેબ ત્યાં આવા સંજોગોમાં પણ કરવું અઘરું હતું અને જુઓ આપણે ત્યાં બે મોટા કે જાના સાહિત્યકારો હું સાહિત્ય ઉપર ભાર મૂકું છું અને છતાં સામાજિક ચેતનાના આવાહકો ઇન્દુલાલ અને જયંતિ દલાલ બે ફિલ્મો બનાવેલી પેલા ઇન્દુલાલે પણ બનાવેલી હવે એ ફિલ્મોનું શું થયું એ તો સંશોધકો જાણે પણ બંને ફિલ્મના ક્ષેત્ર સુધી પહોંચેલા નાટક સુધી તો પહોંચ્યા જતા ઇન્દુલાલે નાટક કર્યું છે કે નહીં એ મને ખબર નથી પણ એ તો જાહેર જીવનમાં એણે ઘણા નાટકો કર્યા મોરારજીભાઈને પણ અંફાવ્યા હતા હા એટલે દલાલ સાહેબ મહાગુજરાત આંદોલનમાં એક્ટિવ અને રંગભૂમિનો માહોલ તો હતો જ અહીં બધા રંગભૂમિના લોકો તમે બેઠા છો એટલે મારે એના વિશે બહુ નુકતાચીની કરવી નથી પણ એકવાર મેં પૂછ્યું કે તમને સૌથી વધારે શું ગમે મારો એટલો અધિકાર હતો હું પૂછી લેતો એને એક પેઢીનો અંતર પણ પૂછવામાં આપણને અને આ મેં હું પૂછવા માટે જ જાણીતો હતો તો કે તમને મેં તો શું તમને ગમે તો કે મને નાટક ગમે સ્પષ્ટ શબ્દોમાં શા માટે તો એણે એક વાક્ય કહ્યું હતું એ વાક્ય હું આપને જણાવું છું જિંદગીનો પડછાયો જે ક્યારેક આગળ હોય ક્યારેક પાછળ હોય અને ક્યારેક ગુમ થઈ જાય તેને શોધવાની સફર એટલે નાટક આસલ નાટ્યકાર એમણે આ કર્યું અને પછી રેવાયું નહીં એટલે બધું તમે કંઈ નાટક વાટકમાં અભિનેતા બન્યા હતા કે નહીં તમને ખબર હશે કરમચંદ નામની એક નાટકની એમણે પ્રયોગ કર્યો તો ભૂમિકા ભજવી હતી વીણાવેલીમાં અચ્છા આ મને પણ જ્ઞાન મળ્યું તો આ બધું એમની પહેલી અને આ બધાનો સાર એટલે એ સાંપ્રત સાહિત્ય સાથે સંબંધ હતો એમનો પત્રકારની સજ્જતા હતી ગતિ અને રેખા એમના અખબારો માત્ર અખબારો નહોતા માત્ર વ્યાવસાયિક અખબારો નહોતા જે ગુજરાતની ચેતનાને સર્વત્ર ફેલાવનારા જીવંત કેન્દ્રો હતા લેખકો ત્યાં ભેગા થતા નાટ્યકારો આવતા અને વાતો કરતા સહિષ્ણુતા તો હતી એ વખતે કોઈ સામસામે મારામારી તો કરતા નહીં પણ વાતચીતો થતી આપણા સૌથી મોટા ગજાના પીઢ પત્રકાર વાસુદેવ મહેતા એ મને ગૌરવપૂર્વક કહેતા કે મારું ઘડતર ગતિ અને રેખામ થયું છે નવ ગુજરાતના એક દૈનિક પણ બહાર પાડેલું એમણે એટલે સજ્જતા પત્રકારત્વની બીજી વાત એ કે સાહિત્યકારનો સમાજ સાથેનો અનુબંધ એમણે કાયમ રાખ્યો મહુજરાત આંદોલન હતું ત્યારે સાહિત્ય પરિષદના મંત્રી હતા અને એમણે આગ્રહ કર્યો તો કંઈ ઠરાવ થવો જોઈએ ઠરાવ ના થયો ન થયો એના કારણો હતા સાહિત્યકારોને એમ લાગતું હતું કે આપણે કારણ વિના રાજકારણમાં ક્યાં જવું ઇમરજન્સી વખતે પણ આવું થયું હતું પણ એ વખતે ઠરાવ થયો હતો કારણ કે રાષ્ટ્રીય ઘટના હતી આમ ગણો તો મહાગુજરાત આંદોલન પણ નાની ઘટના હતી જ નહીં અસમ હું ઘણી વાર જાઉં છું અસમ સાહિત્ય સભાના અધિવેશનો થાય છે સાહિત્ય પરિષદ જેવું જેનું જૂનું બંધારણ છે સાહેબ પચાસ હજાર લોકો એના સમારંભમાં સભામાં હોય છે પચાસ હજાર લોકો અમારે તો એટલે આ અનુબંધ એ સાહિત્ય સાથેનો હશે કે બીજી રીતનો હશે ક્યાં હશે કેમ હશે આપણને ખબર નથી પણ આવું બને જ તો સાંપ્રત ના આ એમનું ઓગણીસો પંચોતેર છોતેરમાં જ્યારે અમે બધા જેલોમાં હતા ઇમરજન્સી દરમિયાન માનવ અધિકારની રક્ષા માટે વિચાર સ્વાતંત્ર્યની રક્ષા માટે ત્યારે અમને એકમાત્ર અફસોસ એ હતો કે આજ જ દલાલ હોવા જોઈતા પ્રેરણા અને પરિવર્ત પૂરું પાડત ચોથી વાત ખરા અર્થમાં બૌદ્ધિકતા હું અંડરલાઈન કરું જ સાહેબ ખરા અર્થમાં બૌદ્ધિકો તો ઘણા હોય છે પણ વર્તમાન ભારતમાં બૌદ્ધિકો મોટે ભાગે સ્પાઇનલેસ હોય છે પાછળની પહેલી આખી રેખા હોય ને શું હોય શું કહેવાય ગુજરાતીમાં કરોડરજુ એક બીજું પણ નામ છે કરોડરજુ તો ખબર પાછળું પાછળ વિનાના લોકો કેટલાક અવશ્ય ઊંચા કે જાના છે અને રહેવાના છે પણ એક સંખ્યા ઘટતી જાય છે અને જયંતિ દલાલ પ્રખર બૌદ્ધિક હતા ખરા અર્થમાં બૌદ્ધિક હતા રઘુવીરભાઈના લેખમાં હું વાંચી ગયો એમણે કહ્યું કે અમદાવાદના એ સોક્રેટીસ હતા અને આ પ્રોપર બિલકુલ એક આ વાત એકદમ સાચી છે દર્શકે તો પછીથી સોક્રેટીસ લખ્યો પણ આપણી પાસે આપણી વચ્ચે સોક્રેટીસ જીવતા હતા સાહેબ લોકોની વચ્ચે ભરતા નામ કરતા બધી જગ્યાએ કોઈનું સ્મશાન યાત્રાએ જવું કોઈના લગ્નમાં જવું બધું કરતા અને એમ છતાં એણે પોતાની ઊંચાઈ ચેતનાની ઊંચાઈ એ એણે રાખી હતી હું તો એમ પણ કહું કે અમદાવાદના પ્રથમ નાગરિક હતા મેયર નહોતા આમ જનરલી મેયરને આપણે પ્રથમ નાગરિક કહે છે પણ ગુજરાતના ચિંતનના સાહિત્યમાં જો કોઈ ચિંતન જગતમાં કોઈ નાગરિક પ્રથમ નાગરિક હોય તો એ એ હતા છેલ્લી વાત કે સમાજવાદી હતા સમાજવાદ વિશે આપણે ત્યાં ઘણી બધી વિશ્લેષણ થાય છે ઘણું બધું મીનુ મસાણી પણ એક જમાનામાં સમાજવાદી હતા અને પછી એમણે કહ્યું હતું કે સોશિયાલિઝમ ઇઝ ધ લાસ્ટ રેફ્યુજ ઓફ પોલિટિકલ્સ કોન્ડ્રલ્ટ રાજનીતિક ગઠિયાઓનું છેલ્લું શરણ સ્થાન હોય તો એ સમાજવાદ છે બહુ આખરું વિધાન હતું એમનું પણ એ પોતે અનુભવમાંથી પસાર થયા હતા એટલે મને લાગે છે કે દલાલ સાહેબ માત્ર સમાજવાદી નહોતા એ ખરા અર્થમાં સોક્રેટીસ સમાજવાદી હતા અને નકલી નહોતા ગુજરાતને એ સારા સમાજવાદીઓ મળ્યા છે જશવંત મહેતા હતા સનત મહેતા હતા અમુદ દેસાઈ હતા ડૉક્ટર અમુદ દેસાઈ બધાનો મારો પરિચય હતો એટલે હું કહું છું ખરા અર્થમાં એમને ગુજરાતના સામાન્ય જનની પીડા અને મહત્વાકાંક્ષાનો ખ્યાલ હતો અને આમાંથી કોઈએ મોટા મહેલો બંધાયેલા નહોતા રાજનીતિક કારકિર્દીમાં આ સમાજવાદીઓમાં એની ઊંચાઈ ધરાવનારા દલાલ સાહેબ હતા મને બરાબર યાદ છે થોડા પણ જે દિવસોમાં સમાજવાદીઓ ઇન્દિરાજી પછી મને લાગે છે સમાજવાદીઓ કોંગ્રેસમાં જોડાયા એનો એક કાર્યક્રમ થયો હતો અને પછી એ એ વખતે સનત મહેતા કોંગ્રેસમાં જોડાયા હતા અને એ દિવસોમાં દલાલ સાહેબની સ્મૃતિ સંધ્યાનો એક કાર્યક્રમ સનતભાઈ એ દિવસે આવ્યા બપોરે જાહેરાત કરી સાંજે આવ્યા સાહેબ એણે એના પોતાના ભાષણમાં શું કહ્યું જાણવા જેવું છે કે આજે જો જયંતિ દલાલ સાહેબ હોત તો મને કેત યુ બ્રુટસ ટુ તું પણ સનત એમ આટલું અંદરથી પાછી પીડા હતી બાર એણે જે કર્યું એ દલાલ સાહેબ જ કહી શકે અને એ નહોતા પણ એ વખતે આ બધી વાતચીતોમાં એમણે તેમણે કર્યું મને લાગે છે કે ડૉક્ટર લોયા સાથેનો છેલ્લો એમનો જે વાર્તાલાપ હતો એ વાત પૂરી કરીને મારી વાત પૂરી કરીશ અમદાવાદ આવ્યા ડૉક્ટર લોહિયા પણ પ્રખર બૌદ્ધિક ખરા હાથમાં ફિલસુફ રાજકારણી સાહેબ આ રાજકારણમાં કઈ રીતે ગયા હશે આપણને ખબર નથી એવા ઘણા લોકો હતા દીનદયાળ ઉપાધ્યાય હતા ડૉક્ટર લોહિયા હતા બેરિસ્ટર નાથભાઈ હતા અલગ અલગ પક્ષોના કોઈ એક પક્ષનો ઇજારો નથી અને એમણે જે ચિંતન ઊભું કર્યું રાજનીતિક ચિંતન એ આપણી વિરાસત છે ડૉક્ટર લોહિયા પણ એવા જ હતા સુરેન્દ્રનગરમાં એ વખતે હું અભ્યાસ કરતો બી એમાં હતો એસ વાય અને એ વખતે ત્યાં આવેલા એટલે આપણે થયું મળવું જોઈએ ત્યાં એમની સભા થઈ સભામાં પચાસ માણસો વધારે નહીં ડૉક્ટર લોહિયામાં માટે સભામાં કોણ આવે અને સમજે કોણ આવે પછી એમના એમના જે યજમાન હતા એમને ત્યાં ગયા ને એમને વાતો મારે કરી એણે એક સરસ વાત કરી હતી આજે હું ખાસ યાદ કરું છું કે સમાજ આપણે ત્યાં સામાજિક ધરોહરમાં આવા નેતાઓ વિસરાવા ન જોઈએ આવા સાહિત્યકારો વિસ્મૃત ન થવા જોઈએ એમણે મને કહ્યું કે તું સૌરાષ્ટ્રનો છે સૌરાષ્ટ્ર ગામ તમે પતા કે મીરા મેળતા છે દ્વારકા તક કોણ રાસ્તે પર ગઈ હતી ગુજરીથી कया रस्ता ऊपर थी मीरा ब, मेड़ता थी मेवाड़ सुधी अरे द्वारका सुधी पहुंची थी कितनी पीड़ाएं सहन करी होगी उन्हें कैसे सामाजिक विद्रोह किया होगा उसने अरे पची बे मिनट तो बेन मने के मुझे भी उसी रास्ते पर एक बार सफर करनी है मीरा के कदम पर आज नो कोई राजकीय नेता ऊ नहीं के આજનો નહીં હવે પછી પણ તો આવો ચિંતક એ અહીં અમદાવાદ આવ્યા એ વખતે સમાજવાદીઓમાંથી થોડાક નિષ્ક્રિય થયા હતા દલાલ સાહેબ એમને મળવા ગયા એમના ઘરે માંડવીની પોળમાં ખાધું પીધું ચીક્કી વીકી ખાધી ઊંઘ હતો એ વખતે પછી લોહિયા તો ગરમ સ્વભાવને એ ઝેપીને પણ ચૂકે કોઈને છોડે ને આમને પણ દલાલ તુમ આ જાઓ ખુદ પડો દલાલ સાહેબ પતંગ ઉડાયે ચલો આ લોકો મને લાગે છે કે આ બધી વાત મારે કરવી હતી એટલા માટે કરવી હતી વ્યક્તિગત રીતે કરવી હતી મારું અહીં મનીષભાઈએ કંઈ લોહી અરે દલાલ સાહેબ વિશે કંઈ કહેવા માટે મને ઊભો નહોતો કર્યો અકાદમીની ભૂમિકા માટે કર્યો તો પણ મને થયું કે આજે હું વેરવાળી લઉં આજે ઘણા વખત પછી એટલે મેં આ કર્યું છે અને આમાં હું ખાતરી આપું છું દ્રષ્ટિબેન ના વક્તવ્યમાંથી એક પણ વાત મેં લીધી નથી એક બે પ્રસંગે મોકલાયા છે એ એટલો તો હોય હવે એમાં કંઈ વાંધો નહીં ધન્યવાદ નમસ્કાર સૌ પ્રથમ તો ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કમ્યુનિકેશનના મનીષભાઈ પાઠકનો ખૂબ ખૂબ આભાર અને પંડ્યા સાહેબે કહ્યું એમ આ રીતના કાર્યક્રમો કરનાર છે જ ક્યાં ગુજરાતમાં હું ઈચ્છું કે એમની પ્રવૃત્તિ આપણે જીવીએ છીએ ત્યાં સુધી તો ચાલુ જ રહે જેથી આવા કાર્યક્રમો કારણ કે જયંતિ દલાલ સાહેબે જે કહ્યું એની સાથે હું પૂરેપૂરી સંમત છું કેમ નથી આવતા લોકો એમને વિશે જાણવા કંઈક સાંભળવા નવું કેમ કોઈને ઈચ્છા નથી થતી પણ ઠીક છે આપણે જે આટલા છીએ અને આજે તો હું ખાસ લખીને લાવી છું કારણ કે મણિલાલભાઈ સાહેબ મારા પછી બોલવાના છે અને ગઈ વખતે મને અનુભવ થયો કે હું પન્નાલાલ પન્નાલાલ પટેલ વિશે બોલતા ઘણું જરા થોડો વધારે સમય લઈ લીધેલો અને બીજું એક કારણ એ પણ ખરું કે જયંતિ દલાલ વિશે અઢળક માન પણ મેં એમને જોયા ન હતા એટલે કોઈ વ્યક્તિગત અનુભવ ન હતો મારે કહેવાનો એટલે તૈયારી કરી રાખી છે મનીષભાઈએ ઘણો સમય આપેલો તૈયારી કરવાનો એટલે મેં જે લખ્યું છે એ હું વાંચીશ અને સૌ પ્રથમ તો આ જે સંદર્ભો મેં લીધા છે તમારામાંથી કોઈને જયંતિભાઈ વિશે વધારે જાણવાની ઈચ્છા થાય તો જરૂર આ પુસ્તકોમાંથી પસાર થઈ શકો એમના જીવન વ્યક્તિત્વ વિશે જે તૈયારી કરી તેના આધારોમાં સહારાની ભવ્યતા જે મારા પિતાજી રઘુવીર ચૌધરીનું પુસ્તક એમનું બીજું પુસ્તક જયંતિ દલાલ નામે હૃદયમાં પડેલી છબીઓ ઉમાશંકર જોશીનું પુસ્તક ગુજરાતી સાહિત્ય પરિષદના બે પ્રકાશનો એમાં એક ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ છ અને ગુજરાતી સાહિત્ય કોષ ઓગણીસો નેવુંનું પ્રકાશન આ ઇતિહાસ ગ્રંથ છે એ બે હજાર છનું સાહિત્ય પરિષદનું પ્રકાશન છે આ ઉપરાંત જયંતિ દલાલના સમગ્ર સર્જનનું સંપાદન પપ્પાએ કર્યું છે જે ગુજરાત સાહિત્ય અકાદમીએ બે એક વર્ષ પહેલાં દળદાર ગ્રંથો છે પ્રકાશિત કર્યા છે હવે હું વાંચવાનો જ ક્રમ રાખીશ જેથી થોડીક ઘડિયાળ સચવાઈ જાય મારાથી અનિલ ભટ્ટ ધરમદાસ ફરદી નિર્વાસિત બંદા અને મનચંગા આ બધા નામો જયંતિ દલાલે ખપમાં લીધેલા નાટ્યકાર વાર્તાકાર નવલકથાકાર અનુવાદક પત્રકાર સંપાદક વિચારક અને રાજકીય સામાજિક આગેવાન હતા જયંતિ દલાલ કવિ શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું છે જયંતિભાઈ એટલે સનશાઇન સૂર્યનો ખુશનુમા તડકો હૃદયની ઉષ્મા દલાલ હોય અને આસપાસ કોઈ પણ માણસ વિષાદમય હોય એ બની શકે નહીં સદાયનો ઢ રચનામાં ઉમાશંકરભાઈએ લખ્યું છે સહરા માત્ર ભૂગોળમાં નહીં દરેક માનવીને હૈયે છે પરંતુ દુઃખની વાત કે માણસોના હૈયારણોમાં સહરાની ભવ્યતા જોવા મળતી નથી મારા પિતાજીએ અપવાદ શોધી આપેલો શ્રી જયંતિ દલાલ સહરાની ભવ્યતા ધરાવે છે ઈસવીસન ઓગણીસો નવની જ્ઞાન પંચમી એટલે કે લાભ પાંચમે અમદાવાદમાં નાગોરી શાળામાં જ્યાં એક સમયે નોવેલ્ટી થિયેટર હતું ત્યાં આવેલા નાટ્યમંડળીના મકાનમાં જયંતીભાઈનો જન્મ પિતા ઘેલાભાઈ દોલતરામ દલાલ દાયાભાઈ દોડશાજીની નાટક કંપનીમાં ભાગીદાર હતા દેશી નાટક સમાજના સંચાલક હતા જેમણે જૂની રંગભૂમિના ગીતોના પાંચ સંપાદનો ઓગણીસો છથી ઓગણીસો પંદર દરમિયાન કરેલા જયંતિભાઈનું બાળપણ જૂની રંગભૂમિના નજીકના સંપર્કમાં વીત્યું પિતાની હરતી ફરતી નાટક કંપનીને કારણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાટણ અમદાવાદ વડોદરા સુરત ભરૂચ જેવા નાટ્યરસિક શહેરોમાં લીધું એ વર્ષોમાં મોટાભાઈ કાંતિલાલની આગેવાની હેઠળ નાટ્યલેખન નિર્માણ મંચ સજ્જા અભિનય સંગીત સહિતના રંગભૂમિના સઘળા પાસાનો એમણે જાત અનુભવ મેળવ્યો ઓગણીસો પચીસમાં મેટ્રિક થયા બાદ ગુજરાત કોલેજમાં જોડાયા પ્રથમ વર્ષ બી એમાં અંગ્રેજી વિષયમાં પહેલો વર્ગ મેળવી સ્કોલરશીપ મેળવી આપણા સારસ્વતો નામના પુસ્તકમાં દીપક મહેતા નોંધે છે કે કોલેજના પ્રિન્સિપાલ શિરાજ સામેના વિદ્યાર્થીઓના આંદોલનનું જયંતિભાઈએ નેતૃત્વ કર્યું તેથી શિરાજે એમને કોલેજમાંથી બરતરફ કર્યા એટલું જ નહીં મુંબઈ રાજ્યની કોઈ પણ કોલેજમાં તેમને પ્રવેશ ન મળે એવી જોગવાઈ કરી ઓગણીસો ત્રીસમાં દાંડી સત્યાગ્રહમાં જોડાવાને લીધે ચાર વર્ષ જયંતિભાઈએ જેલવાસ ભોગવ્યો બી એની પરીક્ષા ન આપી પછી પણ કદી ન આપી તેમણે અંગ્રેજી ગુજરાતી ભાષા સાહિત્ય રાજનીતિ શાસ્ત્ર ઇતિહાસ અને માનવ સભ્યતાને નિરૂપતા ગ્રંથોનું વિપુલ વાંચન કર્યું જેનાથી તેમનું વ્યક્તિત્વ ઘડતર થયું જયંતિભાઈ ગુજરાત કોલેજમાં ભણતા તે સમયથી તેમને ઓળખતા ઉમાશંકરભાઈએ જયંતિભાઈનું વર્ણન કર્યું છે ઊંચી સીધી એ વખતે પાતળી આકૃતિ ખભા પરથી સહેજ તમારા તરફ નમતું માથું તેમાંય ખાસ તો પાતળા ન કહી શકાય એવા ચશ્માના કાચ પાછળથી તમારા તરફ ધસતી વહાલ સોઈ પણ ઘણું બધું જોઈ લેતી આંખો એ યુવાન વયે પણ દલાલ નેતા હતા પછીના વર્ષોમાં દલાલના વ્યક્તિત્વને સહરાની ભવ્યતામાં રઘુવીર ચૌધરી આલેખે છે એ ઊંચા હતા મોટા મજબૂત ખભાના માણસ ચાલવાના શોખીન સફેદ જભ્ભો લહેંગો પહેરે શોભે સાદગીથી આમ તો સાહેબીના વિરોધી પણ ઘરમાં અને મિત્રોમાં સાહેબ કહેવાતા એ હુલામણું સંબોધન નાટક મંડળીના પ્રેમાળ નટો દ્વારા સાંપડેલું કોલેજ કાળથી જયંતિભાઈની રાજકીય કારકિર્દીનો આરંભ થયો ઓગણીસો પાંત્રીસમાં જયપ્રકાશ નારાયણ અચ્યુત પટવર્ધન વગેરે કોંગ્રેસ સોશિયલિસ્ટ સોશિયલિસ્ટ પાર્ટીની રચના કરી તેમાં દલાલ જોડાયા અને સક્રિયપણે આગળ વધ્યા આઝાદી બાદ આ પક્ષ કોંગ્રેસથી અલગ થયો તો દલાલ પણ તેની સાથે ગયા જીવનભર સંકળાયેલા રહ્યા છપ્પન પછી અમદાવાદમાં મહાગુજરાતની લડતના મુખ્ય નેતાઓમાં જયંતિભાઈનું નામ લેવું પડે મહાગુજરાત જનતા પરિષદના મુખ્યમંત્રી આ સમયમાં તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા હતા નવ ગુજરાત દૈનિક વિચારપત્ર ચલાવ્યું શહીદ સ્મારક સત્યાગ્રહ વખતે વિષ્ણુભાઈએ જે વાત કરી એ હું ઉમાશંકરભાઈના શબ્દોમાં વર્ણવું છું શહીદ સ્મારક સત્યાગ્રહ વખતે અહિંસક નિર્ભય અને મક્કમ નેતાગીરી પૂરી પાડનાર જયંતિભાઈમાં ઉમાશંકર જોશી અમદાવાદના મહાજનની શાંત તાકાતની પરંપરાને સજીવન થતી જે પ્રસંગે જુએ છે એ કંઈક આવો હતો એકવાર ત્રણ દરવાજા આગળ દલાલ પચાસ હજાર ઉપરાંતની મેદની સાથે ઊભા હતા અને સંપૂર્ણ શાંતિ જળવાય એ રીતે આખી વસ્તીનું નેતૃત્વ એમણે લીધું હતું તે એમના જીવનની એક સુવર્ણ ક્ષણ હતી સત્તાવનમાં એકવાર ચૂંટાઈને સુંદર કામગીરી કર્યા બાદ બીજી ચૂંટણીમાં ઓગણીસો બાસઠમાં જયંતિભાઈ હાર્યા હતા મતદારો દલાલથી પરિચિત તો દલાલ અમદાવાદમાં પોતાના મત વિસ્તારની એકે એક પોળોથી પરિચિત સૌને ઓળખતા માત્ર નામથી નહીં જીવનની નાની નાની વિગતો સાથે માઠા પ્રસંગે હાજરી પણ આપી આવે છતાં એ હાર્યા એ હકીકત હતી આજે સવારે થોડી તપાસ કરતાં જાણવા મળ્યું કે કોની સામે હાર્યા હશે એ જાણવાની મને જિજ્ઞાસા હતી નૂતન મહાગુજરાત જનતા પરિષદના